नमस्कार मित्रों, आपणी चैनल गर्वो गुजरात में तमारा बधानो फरीवार स्वागत छे। फ्रांसना महान भविष्यवेता नास्त्रेदमस एक एवा व्यक्ति छे जेमनी 450 वर्ष जूनी भविष्यवाणीओ आजे पण लोकोनो ध्यान केन्द्रित करे छे। जेमनी रहस्यमय चोपाईओ अने कविताओने आजे पण डिकोड करवामां आवे छे अने ज्यारे कोई पण वैश्विक महामारी आवे छे अथवा आंतरराष्ट्रीय स्तर उपर देशोनी वच्चे वाद विवाद वधे छे अथवा कोई कुदरती आपदा आवे छे त्यारे नास्त्रेदमस द्वारा लखायेली पुस्तक द प्रोफेसिसना पानाओने जोवामां आवे छे। तो तमने बधाने जणावी दईए, आजना आ वीडियोमां नास्त्रेदमस द्वारा करवामां आवेल गुजरातनी भविष्यवाणी अने एना सिवाय नरेन्द्र मोदीनी भविष्यवाणीनी वात करशुं। तेथी आजना आ वीडियोने अंत सुधी जोवानुं भूलता नहीं अने हजी सुधी तमे अमारी चेनल गर्वो गुजरातने सब्सक्राइब नथी करी तो जल्दीथी सब्सक्राइब करी लेजो अने बाजूमां आवेलो जे बेल आइकॉन छे तेने ऑन करी नाखजो जेथी करीने अमे कोई पण रसप्रद अने नॉलेजेबल वीडियो अपलोड करीए तो तेनी माहिती सौथी पहेला तमने मळी जाय। दुनियामां एवी घणी बधी मोटी मोटी घटनाओ छे जेमने नास्त्रेदमसनी भविष्यवाणी साथे सरखावामां आवे छे। नास्त्रेदमसने मानवावाळा લોકોનું એવું કહેવું છે કે 16મી સદીમાં નાસ્ત્રેદમસે લંડનની ગ્રેટ ફાયર અને હિટલરના ઉદયની ભવિષ્યવાણી કરી હતી। ફ્રાન્સની ક્રાંતિ અને નેપોલિયન બોનાપાર્ટના જન્મથી લગભગ 200 વર્ષ પહેલા નાસ્ત્રેદમસે એના વિશે ભવિષ્યવાણી કરી દીધી હતી અને એના વિશે દુનિયાને પણ જણાવી દીધું હતું। હવે તમને જણાવીએ ગુજરાતની ભવિષ્યવાણી વિશે। નાસ્ત્રેદમસના કહેવા મુજબ આવનાર સમયમાં ગુજરાત ઉપર ઘણી બધી આપદાઓ આવશે। એવું નથી કે ગુજરાત ઉપર બધું ખરાબ જ થશે। નાસ્ત્રેદમસની કેટલીક વાતો એવી પણ છે જે ગુજરાત વિશે સારી છે ન કે ખરાબ। નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ આવનાર સમયમાં ગુજરાત એક અલગ દેશ તરીકે પોતાની છાપ બનાવશે જેમાં ગુજરાતના વેપારીઓનો સૌથી મહત્વનો ફાળો હશે। એના સિવાય સમય જતાં ગુજરાતનો ઘણો બધો વિકાસ થશે અને ગુજરાત રાજ્ય ભારત દેશનો સૌથી ધનવાન રાજ્ય બનશે। દુનિયાભરમાં સૌથી વધુ તબાહી લાવવાવાળા બીજા વિશ્વયુદ્ધ વિશે પણ નાસ્ત્રેદમસે ચેતવણી આપી હતી। એટલું જ નહીં, તેમણે કોરોના વાયરસથી બચવાની ચેતવણી પણ આપી હતી। જો કે તેમની લખેલી ચોપાઈઓમાં કોરોનાની જગ્યાએ પ્લેગ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીઓ દ્વારા ત્રીજા વિશ્વયુદ્ધના સંકેત પણ આપ્યા છે। જો કે સિક્કાની બીજી બાજુને જોવામાં આવે તો જેમ્સ રેન્ડી નામના લેખકે ધ માસ ઓફ નાસ્ત્રેદમસ નામની એક પુસ્તક લખી છે જેમાં તેમણે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓને હકીકતથી અલગ માન્યું છે, એટલે કે તેમણે ખોટી માની છે। સોશિયલ મીડિયા ઉપર નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ઉપર દાવો કરવામાં આવે છે કે નાસ્ત્રેદમસની ચોપાઈ 289ના અનુસાર 2021 ઉપર એક મહાગઠબંધનનો દબદબો હશે। કહેવામાં આવી રહ્યું છે કે મતભેદોની દિવાળ તોડીને અમેરિકા અને રશિયા એક થશે। જો કે ચોપાઈ 578માં આ ગઠબંધનની ઉંમરને વધુ નથી જણાવવામાં આવી। ચોપાઈ 547, 991 અને 621માં એ વાતનો સંકેત આપવામાં આવ્યો છે કે બે સભ્યતાઓ વચ્ચે ટકરાવ થશે જેમાં ભારત સહિત મોટા મોટા દેશો સામેલ હશે। ચોપાઈ 34માં કહેવામાં આવ્યું છે કે ચારે બાજુ દુશ્મનોથી ઘેરાયેલો ઇઝરાયલ યહૂદી ધર્મના બચાવ કરશે। એટલું જ નહીં, નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીઓમાં એક એન્ટી ક્રાઇસ્ટના ઉદયની પણ વાત કરી છે જે બ્લેક સી રિજનથી આવશે અને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દુનિયાને લઈ જશે। એના સિવાય નાસ્ત્રેદમસની ચોપાઈ 499 અને 667માં નાસ્ત્રેદમસે પોતે કહેલું છે કે મિસાઇલથી યુરોપ અને દક્ષિણ ભાગને નુકસાન થશે, ન્યુયોર્ક જેવા શહેર ઉપર મિસાઇલથી હુમલો પણ થશે। જો નરેન્દ્ર મોદીની ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો નાસ્ત્રેદમસની પુસ્તક ધ પ્રોફેસિસની ચોપાઈ નંબર 498માં મોદી વિશે જણાવવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત દેશમાં એક એવો નેતા જન્મશે જે દુનિયાને બદલી નાખશે અને ભારત દેશનો પણ નકશો બદલી નાખશે। આપણે બધા જાણીએ છીએ કે દિવસે દિવસે કાર્બન ડાયોક્સાઇડ વધતો જાય છે જેને લઈને મોટા મોટા વૈજ્ઞાનિકો અને સંસ્થાઓએ જળવાયુ પરિવર્તનના નકારાત્મક પ્રભાવની ભવિષ્યવાણી કરી દીધી છે। નાસ્ત્રેદમસે પણ પોતાની ભવિષ્યવાણીઓમાં જળવાયુ પરિવર્તનથી થવાવાળી કોઈ મોટી કુદરતી આપદાનું સંકેત પણ આપ્યું હતું। તો વર્ષ 2021થી જોડાયેલી આ ભવિષ્યવાણીઓને પોતપોતાની રીતે ડીકોડ કરીને સોશિયલ મીડિયા ઉપર જણાવવામાં આવી રહ્યું છે। કેટલાક લોકો એવા છે જે નાસ્ત્રેદમસને મહાન ભવિષ્યવક્તા માને છે
અને કેટલાક લોકો એવા છે જેમનું માનવું છે કે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓની હકીકત સાથે કોઈ લેવા દેવા નથી। જો કે કોઈ પણ વાત હોય જે સાચી પડે છે તો તેને ભવિષ્યવાણી કહેવામાં આવે છે। અથવા તો કોઈ પણ વ્યક્તિ કોઈ ભવિષ્ય વિશેની વાત કરે અને આગળના સમયમાં તે વાત સાચી પડે તો તેને લોકો ભવિષ્યવાણી માની લે છે અને બીજા લોકોને શેર કરે છે। તો મિત્રો આજના આ વિડિયો વિશે તમારું શું કહેવું છે એ અમને કોમેન્ટ કરીને જણાવજો। અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। એના સિવાય જો આપણે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓની વાત કરીએ તો નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં જણાવ્યું છે કે ભારતમાં એક એવી વ્યક્તિ શાસન ઉપર આવશે જે નિર્ધન ઘરમાં જન્મેલી હશે પરંતુ દુનિયા માટે મુક્તિદાતા કહેવાશે। લોકો શરૂઆતમાં તેને નફરત પણ કરશે પરંતુ પછી તેને અઢળક પ્રેમ મળશે। ભવિષ્યવાણી અનુસાર તેનો શાસનકાળ 2014 થી 2023 સુધીનું રહેશે અને આ 24 વર્ષમાં તે દેશની દિશા અને દશા બદલવા માટે સતત કાર્ય કરશે। આ વ્યક્તિ પોતાના સુશાસનથી ભારતને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવશે। નાસ્ત્રેદમસે પોતાના પુસ્તક અંગે જે પણ કહ્યું હતું, જે તેઓ કહી રહ્યા છે, તે સમય જતાં સાચું સાબિત થશે। તેમણે જે ભવિષ્યવાણીઓમાં સ્થળ અને સમય છે તેને ગુપ્ત રાખ્યા છે અને તેને ખાસ ચિહ્નનો ઉપયોગ કરીને તેમણે દર્શાવ્યું છે। મિત્રો તમને જણાવી દઈએ કે નાસ્ત્રેદમસનું મૃત્યુ 1566માં થયું હતું અને 1566માં મૃત્યુ થયા પહેલા તેમણે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી જે આજના સમયમાં સાચી પડે છે। નાસ્ત્રેદમસની પુસ્તક ધ પ્રોફેસીસમાં પણ દુનિયા વિશે, ભારત વિશે અને નરેન્દ્ર મોદી અને ગુજરાત વિશે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જે તમને બીજા કોઈક વિડીયોમાં જણાવશું। તો આજના આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવવાનું પણ ભૂલતા નહીં। અને એના સિવાય જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય। તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।